જીવનભાઈ ઝાલાવાડિયા, મગનભાઈ માથુકિયા, માલસિકાવાળા, નિકુંજભાઈ વસોયા કીર્તનિયાજી, શૈલેષભાઈ અંટાળા, કાંતિભાઈ વિરાણી, પ્રવીણભાઈ વિરાણી, ઉદયભાઈ વિરાણી, અરવિંદભાઈ વિરાણી, પંકજભાઈ માલાણી તથા વિઠ્ઠલભાઈ માલવિયા, જે પણ વૈષ્ણવના અહીંયાથી નામ બોલાઈ રહ્યા છે તેઓ મંચ પર આવી આપશીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. કથાનો સત્ર હજી બાકી છે તો દરેક વૈષ્ણવોને વિનંતી કે આપ કથાની આરતી થાય ત્યાં સુધી અવશ્ય બેસો. એ આપણો વિવેક છે કે જ્યાં સુધી આચાર્ય પરિવાર બિરાજતો હોય ત્યાં સુધી આપણે આપણું સ્થાન ન છોડવું જોઈએ. ભાઈ જીણાભાઈ કેરાળા તથા જીવનભાઈ મોલડી જલ્દીથી મંચ પર આવશે, આપશીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ખાસ આપ સૌ વૈષ્ણવોને એક વિનંતી કે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન સુરતની વૈષ્ણવ સૃષ્ટિને શ્રી વલ્લભના મુખારવિંદથી કથા શ્રવણનો લાભ પ્રાપ્ત થાય, અધિકથી અધિક વૈષ્ણવો આ કથાનો લાભ લઈ શકે. હમણાં જ આચાર્ય પીઠ પરથી એક સુંદર વાક્ય નીકળ્યું હતું કે શ્રીમદ ભાગવત એ વૈષ્ણવોનું અલૌકિક ધન છે. તો આ અલૌકિક ધનનો લાભ લેવા માટે આપણે લૌકિક ધનની માટે તો આખો દિવસ મહેનત કરતા જ હોઈએ છીએ, પણ આ અલૌકિક ધન જ્યારે આચાર્ય પીઠ પરથી શ્રી વલ્લભ દ્વારા આપણને પ્રાપ્ત થતું હોય તો આ અલૌકિક ધનને પ્રાપ્ત કરવા માટે આપણે અધિકથી અધિક વૈષ્ણવોની ઉપસ્થિતિ ખૂબ જ આવશ્યક રહેશે. સાથે સાથે આપણે આપણા ઈષ્ટ મિત્ર, આપણી આસપાસ રહેતા વૈષ્ણવોને પણ સમયસર સાથે લાવીને આ અલૌકિક અવસર જ્યાં ત્રણ ત્રણ સ્વરૂપે શ્રી વલ્લભનું સ્વરૂપ બિરાજી રહ્યું છે, એ જ આપણા અહોભાગ્ય કહેવાય કે એમના દર્શનનો આપણને લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. તો આવા અલૌકિક અવસરનો લાભ લેવા માટે ખાસ હું ભાઈઓને વિનંતી કરીશ કે એમના જ માટે આ વખતે રાત્રિ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનો લાભ આપણને મળી રહ્યો છે. કારણ કે આખો દિવસ એ એમના વેપાર વ્યવસાયમાં વ્યસ્ત હોય એટલા માટે એ કથાનો લાભ નથી લઈ શકતા, પણ વિશેષ કરીને આ વખતે રાત્રિનું સત્ર રાખવામાં આવ્યું છે કે ભાઈઓ અધિકથી અધિક આ કથાનો લાભ લઈ શકે. તો આ બધા ભાઈઓને વિનંતી કે સમયસર અધિકથી અધિક વૈષ્ણવો આપ ઉપસ્થિત રહો, જેથી કરીને આ અલૌકિક આનંદ ઘર ઘર સુધી, ઘટ ઘટ સુધી પહોંચી શકે. હવે બિરાજમાન પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીને આપણે વિનંતી કરીએ કે થોડીક ક્ષણો માટે આપણને સૌને આશીર્વચન વચનામૃતનો લાભ આપે, અને ત્યારબાદ ફરીથી બીજા સત્રમાં આચાર્ય પીઠ પરથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન થશે. કથાની આરતી ન થાય ત્યાં સુધી આપ સૌ વૈષ્ણવોને વિનંતી કે આપ પોતાનું સ્થાન નહીં છોડશો. એવમ કથાના અંતિમ દિવસે છપ્પન ભોગ થવાનો છે આ જ મેદાનમાં ભવ્યાતિ ભવ્ય રીતે. તો જે વૈષ્ણવોને છપ્પન ભોગમાં લાભ લેવો હોય તો તે કાર્યાલયનો સંપર્ક કરે અને વિશેષ માહિતી પ્રાપ્ત કરે. વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય જેજેશ્રીને વિનંતી કરીએ કે આશીર્વચનનો લાભ આપે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
હલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી ગિરિરાજ ધરન કી જય। गोकुल के रसिया की। अरे जय घोष तो करो भाई, मने एम लागे हूँ एकलो ज छु। श्री गोकुल के रसिया की जय। गोकुल के रसिया की गौ माता की, गिरिराज धरन की, श्याम सुंदर श्री यमुने महारानी की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम नुमः। प्रभुर नंद कुमारों में स्वामिनी वृषभानुजा, कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशयः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः, श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। ॐ तं सोमा ज्योतिर्गमयः, असतो मा सद्गमयः, मृत्युर्मा अमृतं गमयः। ॐ शान्तिः शान्तिः शांति। प्राणप्रिय अपना सौना लाडीला उत्सव नायक आपणो रसियो एना युगल चरणारविंद में कोटि कोटि दंडवत प्रणाम। मंचासीन બિરાજમાન પ્રાતસ્મરણીય વિશ્વવંદનીય પૂજ્ય પિતૃચરણ માતૃચરણ આપશ્રીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ કરું છું। સમુપસ્થિત ચિરાયુષ્યમાન લઘુ ભ્રાતા જેમણી રસમય વાણીનું આપણે સૌ રસાસ્વાદન માણી રહ્યા છીએ, એવા આચાર્યપીઠ ઉપર સ્થિત શ્રી ગોવર્ધનેશજી મહોદય, પુષ્ટિધામ સેવા સમિતિ, આ જ્ઞાન યજ્ઞમાં જેમણે પોતાની આહુતિ આપી છે, એવા સર્વે મનોરથી પરિવાર તેમજ પુષ્ટિધામ સેવા સમિતિ, પુષ્ટિધામ રસિયા પ્રભુના સર્વે સેવાભાવી, પછી એ ભંડારની સેવા કરતા હોય, ફૂલઘરની સેવા કરતા હોય, પાત્ર ખાસા કરવાની સેવા કરતા હોય કે પછી સહોનીની સેવા કરતા હોય, સર્વે બળભાગી વૈષ્ણવજન તથા આ જ્ઞાન ગંગામાં સ્નાન પાન અને આચમન કરી પોતાનું વૈષ્ણવી જીવન ધન્ય બનાવવા આવેલા આપ સૌ જાગૃત વૈષ્ણવો, અત્યંત પ્રસન્નતા કે આ પુષ્ટિ માધુર્ય મહોત્સવ અને જે આના કેન્દ્ર સ્થાનમાં છે કે આપણે બધા જેની છત્ર છાયામાં
કે જેને જોતાની સાથે સાંભળવાનું મન થાય અને જેને સાંભળીએ તો એમ વિચાર આવે કે આ કઈ લીલા કરતો હશે અને ક્યાં કરતો હશે, એ સ્થાન ઉપર જવાનું મન થાય. અને જ્યારે એ સ્થાન ઉપર પહોંચીએ તો પછી બસ એના જ થઈ જવાનું મન થાય એવો આપણો આપણા સૌનો આ વૈષ્ણવ હૃદય સમ્રાટ આપણા રસિયા પ્રભુ, કે ખરેખર એમની આ કૃપા દ્રષ્ટિની સૃષ્ટિ, કે જ્યારથી આ રસિયા પ્રભુ આ સુરત અને સુરતનું હૃદય ગોકુળ એટલે કે મોટા વરાછા, હું તો એમ કહીશ કે ખરેખર આ મોટા વરાછા છે કારણ કે અહીંયા રસિયા પ્રભુ બિરાજે છે. અહીંના વૈષ્ણવનું હૃદય મોટું છે, ભાવ મોટો છે, એના હૃદયમાં ઉદારતા છે, કંઈક મેળવવાની વૃત્તિ છે. ખૂબ જ આનંદ થાય વાલા વૈષ્ણવ કે જ્યારે સંસાર સુવાની તૈયારી કરી રહ્યો છે એવા સમયમાં આપ બધા જાગૃત વૈષ્ણવો જાગવા માટે, કંઈક મેળવવા માટે કંઈક એવું કરીએ કે જેનાથી રસિયા ઠાકોરની દ્રષ્ટિ આપણા ઉપર આવી જાય એવા ભાવ સાથે આજે આપ બધા કથા મંડપમાં ઉપસ્થિત છો. જેમ કોઈ નાનકડું બાળક સારું કાર્ય કરે તો સૌથી વિશેષ આનંદ એના માતા પિતાને થાય. આજે મને ચોક્કસ વિશ્વાસ છે કે આપ બધાની આ કથા પ્રત્યેની પ્રીતિ જોઈને બીજા કોઈને આનંદ થાય કે ન થાય, પણ રસિયા પ્રભુને તો આનંદ અને સંતોષ થઈ જ રહ્યો છે. આ અદ્ભુત રસિયા પ્રભુનું ગુણગાન કરાવતી, એમનાથી પ્રીતિ કરાવતી, એમની નજીક જે આપણને લઈ જાય, કેવલ આંખોથી દર્શન ન કરીએ, કેવલ કાનથી શ્રવણ ન કરીએ, કેવલ હાથથી સેવા ન કરતા, આ દરેક ઇન્દ્રિયોમાં હૃદયની ઉપસ્થિતિ, હૃદયનું સામેલ થવું, એક એવો ભાવ પ્રગટ કરવા વાળી વાલા વૈષ્ણવ આ ભાગવતી કથા છે. કે જે બેઠેલાને ઊભો કરી દે અને ઊભા થયા પછી સેવામાં રત બનાવી દે એવું કોઈ સામર્થ્ય આ સંસારમાં હોય તો આ ભાગવત કથામાં છે. બસ આવશ્યકતા તો ત્રણ જ વસ્તુની છે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ગત દિવસની કથાની અંદર આપણે આ ત્રણનો ઊંડાણ અને વિસ્તારપૂર્વક પરિચય મેળવ્યો કે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, કે જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ નકામી, અને ભક્તિ વગરનું જ્ઞાન અને વૈરાગ્ય પણ મિથ્યા. જ્ઞાન છે, બહુ મોટા ડોક્ટર છે, પણ ભક્તિ નથી, સેવા કરવાની ઈચ્છા નથી, ઉપસ્થિત રહેવાનું મન નથી થતું. જ્ઞાન વિશેષ બહુ મોટું, પણ ભક્તિનો અભાવ મિથ્યા. શિક્ષક છે, સીએ છે, ઇન્જિનિયર છે, ઉદ્યોગપતિ છે, જ્ઞાન મોટું, પણ જ્ઞાનની સાથે સાથે વૈરાગ્ય અને ભક્તિનો અભાવ વૃથા.
જ્યાં સુધી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આપણી અંદર પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ ભાગવત આપણી અંદર પ્રગટ નહીં થાય, આ કથા આપણી અંદર બેસશે નહીં. આવશ્યકતા છે વૈરાગ્યની. ખરેખર ખૂબ આનંદ કે આટલી ઠંડીમાં ઘર છોડી, પરિવાર છોડીને ભલે થોડી ક્ષણ માટેનો પણ વૈરાગ્ય તો છે જ, ભલે વો એક દો તીન ચાર ઘંટે કે લીએ ભી, હા વૈરાગ્ય હૈ, આનંદ કી બાત હૈ, આવશ્યક છે વાલા વૈષ્ણવ. આ એક બે અને ત્રણ સીડી, સૌથી પહેલા વૈરાગ્ય, વૈરાગ્ય હોય તો જ્ઞાન, જ્ઞાન પછી ભક્તિ, અને જ્યારે ભક્તિની સીડી ઉપર આપણે આવીએ ત્યારે એક એવી નિસ્સાધનતા કે બસ હૃદય મનોરથ કરે અને આપણો રસિયો એ મનોરથ પૂરા કરે. ખાલી મનોરથ તો રાખો, બસ એની નજીક પહોંચવાનો મનોરથ રાખો વાલા વૈષ્ણવ. એ એક ક્ષણિક વૈરાગ્ય હી કેમ નહીં, બસ મારે એના લીલા ધામમાં જવું છે, મારે વ્રજમાં જવું છે, મારે યાત્રા કરવી છે. ઘણી વખત વૈષ્ણવને કહીએ ને યાત્રા, કે આ વખતે તો પાછું દિવાળી છે ને, દિવાળી તો ઘરમાં જ કરવાની. અરે ભૈયા, ઘર કી તો બહોત દિવાળી કરી, કભી બ્રજ કી તો કરો. ઘર મેં તો બહોત દીપાવલી, દીએ જલાય, કભી યમુનાજી મેં ભક્તિ કે દીપ તો પ્રગટાઓ. આવશ્યકતા વૈરાગ્યની છે વાલા વૈષ્ણવ. સમય મર્યાદા, પણ જ્યારે એક વૈરાગ્યની વાત આવે તો એક મને નાનકડી વાત હું કહીને મારું વક્તવ્ય અહીંયા વિરામ લઈશ. એક વખત એક સંત નો અંતિમ સમય આવ્યો, એનો એક ચહિતો શિષ્યની બાજુમાં અંતિમ ક્ષણો શિષ્યે કહ્યું કે ગુરુદેવ, આપ આપની અંતિમ યાત્રામાં જઈ રહ્યા છો, છેલ્લો બોધ, અંતિમ વચન, આપ છેલ્લા શબ્દોમાં મને કંઈક શિક્ષા આપવા માંગો છો, કંઈક કહેવા, કંઈક મારે સાંભળવાનું રહી ગયું હોય તો મને કહી દો. ઘણી આજીજી કરી, છેલ્લે સંત ગુરુ બોલ્યા કે બેટે, બિલ્લી મત પાલના. અને જ્યારે આવા શબ્દો સાંભળ્યા શિષ્યને આશ્ચર્ય થયું, અરે સંત ગુરુની આ અંતિમ અવસ્થામાં એની બુદ્ધિ બગડી ગઈ લાગે છે, કંઈક ભગવાનની વાત કરવી જોઈએ, કંઈ શાસ્ત્રોની, વેદની, ઉપનિષદ, ગીતાની વાત કરવી જોઈએ, આ શું કહ્યું, બિલ્લી મત પાલના. સંત તો આટલું કહીને એમની દેહનો ત્યાગ કર્યો. સમય વીત્યો, હવે એ જે શિષ્ય હતો એ પોતે એક સાધુ જીવન જીવવા લાગ્યો, એક નાનકડી કુટિયા બનાવી, કોઈ ગામમાં ગયો, ગામના બધા જેટલા પણ ધાર્મિક જનો હતા એ બધા મળીને એક નાનકડી કુટિયા એને બનાવી દીધી. સમય વીતવા લાગ્યો, થોડા દિવસમાં ત્યાં ગામજનો આવ્યા અને એ જે સાધુ, એ શિષ્ય હતો, એને પૂછ્યું કે અહીંયા બધું બરોબર તો છે ને, કે હા ભૈયા, યહાં ઓર તો સબ ઠીક હૈ, લેકિન યહાં ઉંદરડા બહોત હૈ. અરે મેરે પાસ તો ઓર તો કુછ હૈ નહીં, લેકિન મેરી એક છોટી સી પોટલી હૈ, જ્યાં મેં અમારી લંગોટી વંગોટી રહેતી હૈ, યહાં ઉંદરડા ઇતને સારે હૈ, અબ કજુ એસો ઉપાય મિલ જાય કે ઉંદરડા ચલે જાય. હવે એ ગામજનોએ કહ્યું, ઘણા ઘણા રસ્તાઓ બતાવ્યા, પણ કોઈક એક બુદ્ધિજીવી હશે એણે કહ્યું કે એસા કરો, એક બિલ્લી પાલ લો, એક બિલાડી પાળો.
હવે કોઈક બુદ્ધિજીવી બિલાડી પણ આપી ગયો, હવે થોડા સમયમાં જેટલા પણ ઉંદરડાઓ હતા એ બિલાડીએ ખાઈ ધરાઈને નિવૃત્ત, હવે ઉંદરડાનો ત્રાસ મટી ગયો. હવે ઉંદરડા રહ્યા નહીં એટલે બિલાડી પણ ભૂખી થઈ. હવે અહીંયા ઓલા સંત ભજન જપ નિત્ય નિયમમાં બેસે ને ત્યાં બિલાડી મ્યાઉ 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 ચાલુ. હવે વિચાર આવ્યો કે આ બિલાડી ભૂખી છે, હવે આને શું કરવું. પાછા ગામજનોને બોલાવ્યા, અરે ભૈયા મેં જબ ભજન પાઠ મેં બેઠતા હું તો વો મ્યાઉ મ્યાઉ કરતી, વો ભૂખી હૈ, અબ કોઈ ખાને કા હૈ નહીં, અબ ક્યા કરે. પાછો કોઈ બુદ્ધિજીવી આવ્યો, એને કહ્યું કે એસા કરો કે દૂધ કી વ્યવસ્થા કે લીએ ગાય પાલ લો. હવે કોઈ કે બ્રાહ્મણને ગૌનું દાન કરીએ, કોઈ ગાય પણ બાપી ગયું, ગાય દૂધ પણ દેવા લાગી, સમય પણ વીતવા લાગ્યો. વિચાર આવ્યો કે હવે ગાય ભૂખી થઈ, હવે શું કરવું, હવે આને ઘાસચારાની વ્યવસ્થા કરવી. પાછા ગામજનોને બોલાવ્યા, ભાઈ હવે શું કરીએ, કેસા કરો, જિસકો જો બને વો ભૂમિ દાન કરો.